हमारे YouTube चैनल Godlywood Studio को सब्सक्राइब करें और साथ ही हर नए वीडियो के अपडेट के लिए बेल आइकन को क्लिक करें। सफलता मेळववानू प्रथम सोपान मेहनत हिम्मत ने उमंग उत्साह साथे दिल थी करिए अथक पुरुषार्थ मेळविए साची दुआ करीने परमार्थ सफलता मेळववानू प्रथम सोपान मेहनत हिम्मत ने उमंग उत्साह मेहनत हिम्मत ने उमंग उत्साह उमंग उत्साह। नमस्कार दर्शक मित्रों, हूँ संगीता पटेल, फरी एक बार आप सबनु सफलता की चावी श्रृंखला में हार्दिक स्वागत करू छू। मित्रों, हस्तरेखाઓનું પણ બહુ અજીબ છે છે આપણા હાથમાં પણ સમજમાં બીજાઓને આવે છે, એવું જ કંઈક નોલેજનું પણ છે। બધાને નોલેજ તો હોય છે, પણ સામેવાળાને ખબર પડે છે કે સામેવાળી વ્યક્તિમાં કેટલું નોલેજ છે, કારણ કે આપણે નોલેજ આપવામાં માનીએ છીએ અને ધારણ કરવામાં નહીં। એક્સરસાઇઝ કરવી જોઈએ એ આપણા હેલ્થ માટે કેટલી જરૂરી છે એ બધાને ખબર છે, પણ કેટલા એક્સરસાઇઝ રેગ્યુલર કરે છે। ગયા એપિસોડમાં આપણે ચર્ચા કરી રહ્યા હતા ક્રિયાઓની, જે યોગિક ક્રિયાઓ છે, મેગ્નેટિક યોગની ક્રિયાઓ છે એની, અને એમાં આપણે ઘણું બધું શીખ્યા કે કેવી રીતે આપણે એની અંદર પોઝિટિવ થોટ્સને એડ કરી અને આપણા જીવનમાં એની જે પ્રોફિટ છે એ લઈ શકીએ। તો આજે પણ આપણે ઘણી બધી ક્રિયાઓ વિશે શીખીશું અને એ માટે આપણે આપણા મહેમાનશ્રીને આ મંચ ઉપર આમંત્રિત કરીએ। સર, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। ઓમ શાંતિ। ઓમ શાંતિ। સર, આપણે ગયા એપિસોડમાં ચર્ચા કરી રહ્યા હતા મેગ્નેટિક યોગના આસનોની, ક્રિયાઓની, તો એમાં આપણે છેલ્લી ક્રિયા ચર્ચા કરી રહ્યા હતા સાયકલિંગની, કે જીવનમાં, હા, જીવનમાં ચાલતા રહેવું જોઈએ વગર રોકાય, બરોબર, હા, તો એના પછીની ક્રિયા કઈ છે? કારણ કે આસનો પણ ખરેખર ખૂબ સરસ છે, આજે લોકો એનો ભાવ સમજ્યા વગર કરે છે। એમ પણ કહેવાયું છે કે યોગ આસનો છે એ ખાલી એક્સરસાઇઝ નથી ને, એક અવસ્થા છે, એક શરીરની અવસ્થા છે કે જે તમને ખૂબ મદદરૂપ થઈ શકે છે, જેમાં સજગતા પણ મેન્ટેન થઈ શકે। ફક્ત જે પોઝિટિવ થોટ્સ છે એ આમાં એક એડિશન છે, કે એ ક્રિયાને અનુરૂપ શું આપણે વિચાર કરવા જોઈએ, બરાબર છે। તો આપણે વ્યાયામ તો કરી જ રહ્યા છીએ અથવા તો યોગ આસન કરી રહ્યા છીએ, અને સાથે સાથે તમારે પોઝિટિવ થોટ્સ પણ થઈ શકે, જેમ કે આ એક ક્રિયાઓ, જે પેલી બધી પણ ક્રિયાઓ હતી કે જે ચત્તા સુઈને આપણે કરવાની છે, એની આગળની ક્રિયા છે જેને કહેવાય છે કે બે કૈંચી લગાના। અચ્છા, કે સુઈનું તમને કરીને પણ બતાવું, પેલા એની પાછળનો પોઝિટિવ થોટ આપણે સમજી લઈએ કે સુઈને એક પગ ઊંચો કરવાનો ને પછી જેમ કૈંચી લગાડી એમ, કાતરની, કાતર, હા, કાતરની જેમ એને એક વિરુદ્ધ દિશામાં લઈ જવાનું છે, જેટલું લઈ જઈ શકાય, જેમાં એક તો બેકને ખૂબ સરસ સ્ટ્રેચ મળે છે, એમાં આપણામાં એક જેને કહીએ કે ફ્લેક્સિબિલિટી પણ આવે છે સરસ, અને હવે કૈંચી લગાડના એટલે માટે, કારણ કે બધા આસનો ચૂઝ નથી કરે, ઘણા બધા આસનો તો છે, કે એટલે માટે કે આપણે એ થોટ આની અંદર લાવવાનો છે કે જીવનમાં પણ જો સફળ થવું હોય તો બધી વસ્તુ આપણી ઈચ્છા પ્રમાણે નથી થતી, રાઈટ, ઘણું બધું આપણી ઈચ્છાની વિરુદ્ધ પણ થઈ શકે, ત્યારે પણ એક તો આપણામાં એનો સામનો કરવાની શક્તિ હોવી જોઈએ, એકદમ સાચી વાત, અને બીજું કે જો જીવનમાં સફળ થવું હોય તો જે પ્રકારનો માહોલ છે એને જો આપણે અનુરૂપ થઈ શકીએ, રાઈટ, બંને રીતે, જો તમે બોસ છો તો તમારે જે તમારા સબઓર્ડિનેટ છે એ કદાચ તમારાથી વિરુદ્ધ હોઈ શકે, ઓકે, હે ને, તમે શાંત છો પણ એ વ્યક્તિ હાઈપર છે, પણ છતાં બી એનો ઉપયોગ કઈ રીતે કરવો એ સમજવાનું છે, બરાબર। ટીમ સ્પિરિટમાં પણ આ કહેવાયું છે કે એક ટીમના દરેક સભ્ય એ ઉપયોગી છે,
ખાલી ટીમ લીડરનું એ કામ છે કે એ સભ્યની ઉપયોગીતા ક્યાં છે એ સમજાય. એટલે આની અંદર પણ એમ કે હું જેમ કહું છું એમ જ બધું થાય એ શક્ય નથી. રાઈટ, તો એ એક થોટ લાવવાનો છે કે જેમ કે બી કાતરની જેમ આપણે એક અપોઝિટ ડાયરેક્શનમાં જઈએ છીએ, તો જીવનમાં પણ ઘણી વાર સફળ થવા માટે પણ કે મારો જે સ્વભાવ છે, મારી પર્સનાલિટી છે, મારે કદાચ એના વિરુદ્ધ પણ જવું પડે. ઓકે, ફોર એક્ઝામ્પલ કે કોઈ વ્યક્તિ એક્સ્ટ્રોવર્ટ છે પરંતુ જીવનમાં સફળ થવું હોય તો અંતર્મુખી થઈને ચિંતન કરવું, અંતર્મુખી થઈને કંઈક એક નવા રચનાત્મક આઈડિયાઝ લાવવા એ પણ આવશ્યક છે. હેને, તો એ તમારામાં આવવું જોઈએ. બરાબર છે, આ ક્રિયા કરતી વખતે થોટ બી આપણે લાવવાનો છે. રાઈટ, અને આનાથી પણ વધુ જો તમે ક્યાંક જોબ કરો છો અથવા તો કોઈ ટીમના તમે મેમ્બર છો કે જેમાં તમારા ઉપર પણ સુપીરિયર્સ છે, તો ત્યારે તો વધારે આવશ્યક છે ઘણીવાર કે સુપીરિયરના જે એક્સપેક્ટેશન છે એમનો પોતાનો એક ગોલ છે અથવા તો તમારી કંપનીનો ગોલ છે, રાઈટ, એ કંપનીના ગોલને અનુરૂપ પણ તમારે તમારી જાતને વાળવી પડશે. જો તમે નહીં વાળી શકો તો ત્યાં તમે ફિટ નહીં થાવ. બરાબર છે, હે ને. એટલે કહેવાય છે કે તમારી સ્કિલ્સને લીધે તમને હાયર કરવામાં આવે છે. રાઈટ, કે તમારામાં કઈ સ્કિલ્સ છે એ લોકો જોવે છે ઇન્ટરવ્યુમાં અને તમને હાયર કરે છે. પરંતુ તમે જે તમારી મોલ્ડ તમારી જાતને નથી કરી શકતા એને લીધે તમને ફાયર કરવામાં આવે છે. સાચી વાત છે, યુ આર થ્રોન આઉટ ઓફ ધ કંપની. હે ને, એટલે એ આપણી જાતને મોલ્ડ કરવાની કેપેસિટી આવવી જોઈએ. બરાબર, તો આ ક્રિયા કરી ત્યારે એ થોટ લાવવાનો છે. ઓકે, રાઈટ, કેવી રીતે હું અપોઝિટ ડાયરેક્શનમાં વાળું છું તો બી ઇમિડિયેટ તમે જોશો, જો આ ક્રિયા કોઈ કરે તો તરત લાગે છે કે બોડી ફ્લેક્સિબલ થઈ ગઈ. ઓકે, જાણે ને એનર્જી આવી ગઈ, હવે હું ફાસ્ટ કામ કરી શકું છું. રાઈટ, તો ભલે કરવું પડ્યું આપણે અપોઝિટ, પરંતુ એનો ફાયદો છે કે તમારામાં ફ્લેક્સિબિલિટી આવી, તમે વધારે એક્ટિવ થઈ ગયા. ગ્રેટ, તો એમ જ માનસિક સ્તર પર પણ હું જ્યારે કરીશ આ વાતને, ઓકે, હે ને, તો મને એના ઘણા બધા ફાયદા થશે, હું જીવનમાં સફળ થઈ શકીશ. રાઈટ, આજે મોટા ભાગના લોકો કહે છે હું તો આવો જ છું, હું ચેન્જ નહીં કરું. જેમ કે એક સારી કંપનીમાં, ગુજરાતની જ બહુ સારી ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, એમાં એક ભાઈ મને મળ્યા. ઓકે, એ એચઆરમાં હતા, એટલે એચઆરમાં અમારા સેશન્સ થાય ને, તો એમને ઘણા વર્ષથી ઓળખતો હતો, એક જુનિયર ઓફિસ તરીકે જોઈન થયેલ, ઓલમોસ્ટ એને ચીફ ઓફ એચઆર સુધી આવી ગયેલા, નેક્સ્ટ હતા. પણ કે આ મને ગમતું નથી, મેં તો કહ્યું છે કે મને ચેન્જ કરી દો, મારો ડિપાર્ટમેન્ટ ચેન્જ કરી દો. મેં છું કેમ, કે તમે તો આટલા આગળ આવી ગયા છો ઓલરેડી, એક તમને પ્રમોશન મળશે તો તમે એચઆર ના ચીફ મેનેજર થઈ જશો. તો કે આ મને ગમતું નથી. મેં કીધું કેમ, તો કે આમાં ખોટું ખોટું હસવું પડે, કે ખોટું હસવાનું મને પસંદ નથી. અચ્છા, અમારો ડિપાર્ટમેન્ટ એવો છે કે જેમાં આપણે આપણો અણગમો વ્યક્ત ન કરી શકીએ. અચ્છા, હે ને, ખોટું આપણે હસતું મોઢું રાખવું પડે. હવે ત્યાં જરૂરી છે, બરાબર છે, અને તમને અલ્ટિમેટલી હેલ્પ કરવાનું છે. આનો અર્થ એવો નથી કે તમે એસર્ટ ન કરો. જે વસ્તુ તમને ન ગમતી હોય કદાચ હસતું મોડું રાખવું પડે, પરંતુ જ્યારે મીટિંગ થાય તો મીટિંગમાં તમે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ રાખી શકો. ટ્રુ, કે આપણી જે સિસ્ટમ છે બરોબર નથી, તો આને બદલે આપણે આમ કરવું જોઈએ. બરાબર છે. અચ્છા સર, આજે આપ સીઝરની વાત કરી રહ્યા છો, કાતરવાળા જે ક્રિયાની વાત કરી રહ્યા છો, એનું અમને એક પ્રેક્ટિકલી ઉદાહરણ મળે તો વધારે સારું રહેશે. એટલે પ્રેક્ટિકલી કરું, એટલે આપણે કરી બતાવતો. આમાંની તમે જોશો તો ઘણી બધી ક્રિયાઓ છે સિમ્પલ, પરંતુ બે વાતો, એક તો તમે એને પ્રોપરલી આ બધી કરો. ઓકે, તો એ રીતે અમે ઓર્ગેનાઇઝ કર્યું છે કે શરીરના બધા ભાગને એક્સરસાઇઝ મળી શકે. ઘણા બધા યોગ આસનો છે પરંતુ બધા નથી લીધા. અચ્છા, અને તમે જે ક્રમ સેટ કર્યો છે એ ક્રમમાં કરીએ, એ પણ એક ખૂબ સારું, એ ક્રમમાં કરીએ તો પણ ખૂબ ફાયદો થાય. રાઈટ, કારણ કે થોટ્સ પણ તમે એ જ ક્રમમાં લીધી છે. લીધા, હા, થોટ્સ નો જે ક્રમ છે એ કેવી રીતે આપણે ડેવલપ કરીએ છીએ એની વાત છે. રાઈટ, ને, તો આ ક્રિયાને પણ આપણે જોઈએ, અને એમાં એ પણ જોવાનું છે કે શરૂઆતમાં
જ્યારે કોઈ સાધક શરૂ કરે છે તો તરત કદાચ આખા પગને બીજા ડાયરેક્શનમાં નહીં લઈ જઈ શકે, બરાબર છે, અપોઝિટમાં જમીન સુધી એ અડાવી નહીં શકે, રાઈટ. તો કાંઈ વાંધો નહીં, વધારે પ્રેશર નથી આપવાનું, બરાબર છે. યોગાસનમાં પણ આ નિયમ છે કે તમે વધારે ફોર્સ નહીં કરો. ઓકે, શક્ય છે કે બે અઠવાડિયા થાય, તમે રોજ કરતા રહો તો બે અઠવાડિયામાં તમે જમણા પગને પૂરો ડાભી બાજુ લઈ જઈ શકશો ને ત્યાં ટચ બી કરી શકશો, બરાબર છે, ડાભાને જમણી બાજુ લઈ જઈ શકશો ને એને તમે ટચ કરી શકશો, તમને પોતાને લાગશે કે કેટલી ફ્લેક્સિબિલિટી આવી ગઈ, રાઈટ. અને બેક પેનમાં પણ ખૂબ મદદરૂપ થઈ શકે, રાઈટ. હવે આપણે આસન એક વખત જોઈ લઈએ. ચોક્કસ. સર, આપે જે આ આસન કરીને બતાવ્યું એની અંદર જે પગ તમે ઓપોઝિટ સાઈડ ઉપર લઈ જાઓ છો એ આમ તો ઇઝી છે, પણ જો એક વખત ફ્લોમાં આવી જાય અને જો મેન્ટલી આપણે તમે જે થોટ કહી એ પ્રમાણે કરીશું તો એક વિવેક આવી જશે કે કોઈ પણ જગ્યાએ આપણે જો વાત કરીએ છીએ તો દરેક જગ્યાએ આપણે એવું નથી વિચારવાનું કે હું આમ જ વિચારું છું, હું આમ જ કરી શકું છું, આપણે કંઈ પણ કરી શકીએ છીએ જો આપણે ઈચ્છીએ. એટલે જે જગ્યાએ આપણે કરવું પડે ત્યાં આપણે આપણા નેચર વિરુદ્ધ પણ જઈને કરવું જોઈએ, જેનાથી પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય તો આપણે બી જીવનમાં પ્રગતિ કરી શકીએ. અથવા તો જે આપણી ટીમ છે અથવા તો જે ઓર્ગેનાઇઝેશન છે એમાં જો મદદરૂપ થઈ શકે છે, અથવા તો તમે એવો વ્યવસાય લીધો છે કે જે કદાચ તમારી પર્સનાલિટીને સુટેબલ નથી, રાઈટ, ને કોઈ વ્યક્તિમાં ભાઈ સેલ્સની કેપેસિટી નથી. જેમ કે હું સમજુ છું કે હું સારો કદાચ સેલ્સમેન ના થઈ શકું, ઓકે, ને પરંતુ એ જો આવે કદાચ તમારે એવું કામ આવે કે તમારે સેલ્સમેન બનવું પડે, ને તો જો આ થોટ અંદરમાં હોય અને વ્યક્તિ પ્રયત્ન કરતો રહે તો એ સારો સેલ્સમેન બી બની શકે. એટલે જ્યાં જરૂર છે ત્યાં આ વસ્તુ આપણે એપ્લાય કરી શકીએ છીએ. અચ્છા સર, આના પછીની ક્રિયા કઈ છે? જી, આના પછી આનાથી જ રિલેટેડ લીધું છે કે હલાસન, એ પણ એક વેલ નોન આસન છે જેમાં બંને પગ પાછળ ટચ કરી દેવાના, પાછળ સુધી લઈ જવાના છે. હા, અને એ પણ શરૂઆતમાં નહીં થાય, બરાબર. મેં પણ જોયું છે, જો 15 દિવસ છોડી દઈએ તો નથી થતું પાછું, રાઈટ. જો રોજ કરતા રહીએ તો 4 દિવસમાં પાછળ સુધી પકતા જ થશે, બરાબર. અને જો છોડી દીધું તો થોડાક દિવસમાં જ, કારણ કે તમારે જે મસલ્સ છે એની ફ્લેક્સિબિલિટી ખતમ થઈ જાય છે, રાઈટ રાઈટ. એટલે એક તો એનાથી શીખવાનું છે કે તમે આ જે ક્રિયાઓ થોડાક દિવસ બી ન કરો તો કેવી રીતે તમારા મસલ્સ રિજિડ થવા માંડે છે. ઓકે, ને તો એમ જ જીવનમાં પણ તમે જ્યાં સુધી કંઈ ચિંતન નથી કરતા રોજ, ને જેને કહેવાય કે અંતર્મુખી થઈને તમારી ચેકિંગ નથી કરતા, એને બ્રહ્માકુમારીસમાં પણ એમ કહેવાયું છે કે તમારો ચાર્ટ લખો રોજ, રાઈટ, એને અલગ અલગ રીતે ચાર્ટ લખો, એક પ્રકારે તમ આપણી ચેકિંગ છે, સેલ્ફ વોચ, સેલ્ફ મોનિટરિંગ, સેલ્ફ મોનિટરિંગ. જો સેલ્ફ મોનિટરિંગ કરીએ તો એ પરિવર્તન રહે, ઓકે, અને ન કરીએ તો પછી પરિવર્તન નથી થતું, રાઈટ. તો એક તો આ વાત કરતી વખતે પણ એ સમજવાનું છે. મેં ઘણી વાર જયારે વચ્ચે છોડી દઉં પછી આશ્ચર્ય થાય કે અરે આપણા તો પગ છેક પાછળ ટચ થતા હતા, પાછા નથી થતા, કારણ કે તમે 10 દિવસ એક્સરસાઇઝ નહીં કરી, ને આ મેગ્નેટિક યોગ નહીં કર્યો. અને બીજું આની અંદર જે પોઝિટિવ થોટ છે કે હલાસન કહ્યું ને, કે ભી હળનું મહત્વ છે. ઓકે, ખેતરમાં તમારે પાક સારો જો હળ નહીં હોય તો નહીં થાય, રાઈટ, ને તો એને ખાતર નાખવા માટે પણ જમીનને તમારે તૈયાર કરવી પડશે એવી રીતે, ઓકે, ત્યારે તમે ખાતર નાખી શકશો, ત્યારે તમે બીજ નાખી શકશો. એટલે તમારો આ આસન પાછળનો જે સેન્ટ્રલ આઈડિયા છે એ છે કે હલાસન એટલે કે હળની જેમ તમે તમારી જાતને જે પણ ચિંતન છે એ એવરીડે કરો, એની અંદર બ્રેક ના લેશો, અને જેમ કે આપણે કોઈ પણ વિચારને ગ્રો કરવો હોય તો પહેલા એના બીજ નાખવા પડશે, એને નરીશ કરવા માટે ખાતર પાણી આપવું પડશે. જે ખાતર નાખવાની પ્રોસેસ છે એમાં તમારે હળ દ્વારા એને
જમીનને પોચી કરવી પડશે, ખોદવી પડશે. તો આ આસનથી આપણે એ શીખવાનું છે. આ વાત પણ ને, આ વાત તમારી બરોબર છે. એક પેલું તો શીખવાનું છે, હમણાં કહ્યું એ. ઓકે. જે મને આઈડિયા આવ્યો કરતા કરતા, અને એક સાધકને પણ એ થઈ શકે. પણ એની પાછળ થોટ એ છે કે ભાઈ કંઈ પણ તમારે વૃક્ષ અથવા તો ખેતરની અંદર પાક જોઈએ છે તો હળનું મહત્વ છે. રાઈટ. અને કોઈ કે ભાઈ હું એ હળ નહીં ચલાવું પરંતુ મારે પાક જોઈએ છે તો નહીં થાય. ટ્રુ. ને એ જમીનને ખોદે છે. તો એમ જ જીવનમાં પણ એનું મહત્વ છે. ઓકે. કે આપણે એક તો તમે કીધું એ પણ બરોબર કે ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું છે, અને બીજું કે બીજ આપણે એની અંદર વાવવા માટે એને ડીપ નાખવું પડશે. રાઈટ. ત્યારે સુપરફિશિયલ નહીં થાય. ટ્રુ. તો એમ જ સફળ થવા માટે પણ આપણને ઘણી બધી વસ્તુઓ ખબર પડી. આપણે પહેલા 21 મુદ્દાઓની ચર્ચા કરી છે, પરંતુ એ ડીપ જશે, ઊંડાણમાં જશે તો એ તમારા વ્યક્તિત્વનો એક અંગ બનશે. ઓકે. જો ઊંડાણમાં નહીં જાય તો એક વ્યક્તિત્વનો અંગ નહીં બને. એટલે ઊંડાણમાં જાય એ માટે આપણે હળ ચલાવવાની જરૂર છે. એટલે કે આ તો એક પ્રકાર તો આસન જ છે. હા, એટલે કે પરંતુ તમે જે કહ્યું કે જમીનને પોચી કરીને ઊંડાણમાં એ વસ્તુ નહીં કરી, એટલે કે આપણા કોઈ પણ થોટ્સ છે એને ઉપર છેલ્લા એને નથી થોટ ત્યારે આપવાનો છે કે થોટ્સને ઉપર છેલ્લા જ આપણે એને ફોલો નથી કરવાના, પણ ડીપલી સમજી અને પછી એને ફોલો કરવાનું. અથવા તો એમ સપોઝ આપણો શો કોઈએ જોયો, એને બધા પોઈન્ટ બુલેટ પોઈન્ટ્સ તો મળી ગયા. ઓકે. પરંતુ એ બુલેટ પોઈન્ટ્સે સફળતા નથી આવતી. બુલેટ પોઈન્ટ્સને તમારે ડીપ લઈ જવાના છે. ઓકે. એને તમે એના ઉપર એક ડીપ ચિંતન કરવાનું છે, ઇમોશન્સને એડ કરવાના છે, સતત વિચારવાનું છે કે જેથી એ ડીપ જશે, અને એકવાર ડીપ ગયા તો પછી જીવનભર રહેવાનું છે. બરાબર છે ને? એક વસ્તુ અંદરમાં ખાલી ચાલી જવી જોઈએ, સિમ્પલ વસ્તુઓ પણ. હા. એને એક સરળ સી વાત. હમણાં સુધા મૂર્તિનો એક બુક એમની રિલીઝ થઈ હતી, એનું કંઈક આવતું હતું, તું વાંચતો હતો એમને ન્યૂઝપેપરમાં. હેને કે ક્યાંક ફોરેનમાં એકવાર ઊભા હતા એરપોર્ટ પર, અને એમને સિમ્પલ ડ્રેસ પહેર્યો હતો. તો બીજી એક મહિલાને બહુ ફર્સ્ટ ક્લાસ ડ્રેસ પહેર્યો હશે. એને લાગ્યું કે આ તો ઓર્ડિનરી બાય છે. કીધું કે ભાઈ એ બિઝનેસ ક્લાસ કી લાઈને તું ઇકોનોમીમાં ઉતર જાઓ. અને ત્યારે તો કંઈ બોલ્યા નહીં, ચૂપચાપ ગયા. એમની પાસે બિઝનેસ ક્લાસની ટિકિટ હતી. એક વાર તેને વિચાર આવ્યો કે હું બતાવું કે મારી પાસે બિઝનેસ ક્લાસની ટિકિટ છે. બરાબર. અને પછી એમ કે જ્યાં મીટિંગ કરવાની હતી ત્યાં પેલી બેન પણ આવેલી. ઓકે. અને સુધા મૂર્તિ એને ચેર કરતા હતા, શી વોઝ ચેરમેન. ઓકે. તો પેલી આશ્ચર્ય થયું કે આને વિચારતી તા તો ચેરમેન છે અહીંયા આગળ. સોનો ધેટ વે. એટલે આ બી એમના જીવનમાં એક ડીપ ડીપ છે કે સિમ્પલિસિટી ઇઝ ઓકે. ઓકે. ભાઈ પૈસા આવ્યા, પોસ્ટ પોઝિશન આવી, એનો અર્થ નથી કે ઈગો આવે. બરાબર. અને શી કેન બી સિમ્પલ. તો એવી રીતે કોઈ પણ એક વાત જો ડીપમાં ચાલી જાય ને તો વ્યક્તિના જીવનમાં સદાને માટે રહેશે. રાઈટ. વેરી ટ્રુ. અચ્છા સર, હવે આ જે આપ ક્રિયાની વાત કરો છો, જે યોગાસન છે, તો એને આપ એક વખત પ્રેક્ટિકલી કરીને બતાવશો તો વધારે સારું રહેશે. હા હા, ચોક્કસ. આપણે પ્રેક્ટિકલી બી એને કરીએ. અને જેમ મેં પહેલા જ કહ્યું કે વધારે પ્રેશર નથી આપવાનું. તમે જેટલું કરી શકો, 25% કરી શકો તો બી ચાલશે. ઓકે. જે થોડા જાડા છે કદાચ 25% જ કરી શકશે. રાઈટ. પણ તમે કરતા રહો તો 2 દિવસે તમે કદાચ 40% કરી શકશો, 8 દિવસે 80% કરી શકશો, 12 દિવસે તમે 100% પણ કરી શકશો. ટ્રુ. બસ આને છે પણ ડેઈલી કરવાનું છે. ઓકે. ભલે પ્રયત્ન 3 વાર પણ કરો, એક વાર જેટલું સ્ટ્રેચ કરી શકો કરો, બીજી વાર કરો, ત્રીજી વાર કરો, એમ રોજ કરતા રહો. બરાબર. આપણે એને જોઈએ પણ. અચ્છા સર, આપણે હલાસન જોઈ લીધું કે અને એનાથી આપણે જે પોઝિટિવ થોટ્સ લેવા જોઈએ એ પણ આપણે જોઈ લીધા. તો હવે આના પછીની ક્રિયા કઈ છે? આના પછી લીધું છે, આ બધા જે લીધે છે ને આસનો જ છે. ઓકે. આપણે એ જ નામ એમને આપ્યા છે કારણ કે સારા છે, લોકોને ખબર બી છે. અને આટલું બી જો ઇન્ક્લુડ કરે તો એના જે સ્પેસિફિક બેનિફિટ થવા જોઈએ,
જેમ કે ભી વ્યાયામનું લક્ષ્ય છે કે પગની આંગળીથી માથા સુધી દરેક અંગોને એક્સરસાઇઝ મળે, અને જેમાં પેટની એક્સરસાઇઝ ખૂબ જરૂરી છે. યસ, ને, કારણ કે આજે પેટ આગળ આવ્યા છે, સાથે સાથે પેટની એક્સરસાઇઝથી જે ઇન્ટરનલ ઓર્ગન્સને પણ થોડુંક મસાજ મળવું જોઈએ એ પણ મળી શકે, ત્યાંનું બ્લડ સર્ક્યુલેશન પણ ઇન્ક્રીઝ થાય. અને જેમ કહેવાય છે કે જેમ લોહીનું ભ્રમણ થાય છે એમ જ એક બીજું એમ કે ફ્લુઇડ છે બોડીમાં જેને કહેવાય છે લિમ્ફ. લિમ્ફ નોડ્સ હોય છે ઘણી બધી, ઓકે, કે જે પણ સિક્રીશન કરે અને એ પણ કચરો બહાર ફેંકે છે. પરંતુ લોહીને ભ્રમણ કરવા માટે તો હાર્ટ છે, કે હાર્ટ કામ કરે છે તો લોહીનું ભ્રમણ થાય છે. પણ આ જે લિમ્ફ છે એને માટે કોઈ હાર્ટ નથી. ઓકે, એ જો તમે એક્સરસાઇઝ નહીં કરો તો લિમ્ફ નોડ્સમાંથી એ કચરો બહાર નીકળ્યો, એને એ જેને કહીએ કે ઝેરીલા પદાર્થો બહાર નીકળ્યા, પણ એ ત્યાં ને ત્યાં રહેશે, શરીરની બહાર નહીં નીકળે જ્યાં સુધી તમે એક્સરસાઇઝ નહીં કરો. ઓકે, જેમ કે ગળાની એક્સરસાઇઝ કરો તો એની જે લિમ્ફ નોડ્સ છે એનું સિક્રીશન છે એ સર્ક્યુલેટ થશે. ઓકે, અને પછી એ બોડીની બહાર ફેંકાશે. બરાબર છે. તો એમ જ એટલે પેટની જે લિમ્ફ ગ્લેન્ડ્સ છે અને એ જે ઝેરીલો પદાર્થ ફેંકે છે બહાર, એને શરીરની બહાર ફેંકવા માટે પેટની એક્સરસાઇઝ જરૂરી છે. રાઈટ. અને પેટની ચરબી ઓછી કરવા માટે પણ પેટની એક્સરસાઇઝ જરૂરી છે. ઘણા બધા આસનો હોઈ શકે. મેં આજે અમુક આસનો એ રીતે લીધા છે, જેમ પેલું સાયકલ ચલાના, હલાસન, એવી જ રીતે પવન મુક્તાસન, કે જે ગેસને ઓછું કરવામાં પણ હેલ્પફુલ થાય છે, ને, કારણ કે ગેસ બનતો જ હોય છે. આજે આપણી જીવનશૈલી એવી થઈ ગઈ છે કે આપણે સમયસર ખાતા નથી અને જલ્દી જલ્દી બી ખાઈએ છીએ, અને બીજી વસ્તુ કે કંઈ પણ ખાઈ લઈએ છીએ પોતાના શરીરની પ્રકૃતિ જાણ્યા વગર. ને, અને જે વસ્તુની જરૂરત છે ને, અમુક વસ્તુ છે ને સિમ્પલી કહેવાય છે, પરંતુ ત્યારે જે પણ ઋષિ મુનિઓએ આ વાતને કહી એમને એની સાયન્સની પણ સમજ હતી. રાઈટ. ને, એમ કહેવાયું છે કે દિવસે જમ્યા પછી તમે 10 મિનિટ પણ જરાક આડા પડો, એમ કે ને, આફ્ટર લંચ રેસ્ટ અ વાઇલ એન્ડ આફ્ટર ડિનર વોક અ માઇલ. રાઈટ. કે તમે રાતનું જમો પછી એમ કે એક માઇલ ચાલો, એ આપણે ચાલતા નથી. આજે તમે જોશો તો 60% હશે કદાચ ડિનર લઈને ટીવી જોઈને પછી સુઈ ગયા. યસ, ઓલમોસ્ટ. હા, તો વધારે ને વધારે ગેસ ક્રિએટ થાય છે, ઇનડાઇજેશન થાય છે. રાઈટ. ત્યાં પણ આ જે છે પણ મુક્તાસન હેલ્પફુલ થઈ શકે. ઓકે, એક પગે પણ કરી શકાય, ને, ને, કે ભી એક પગે કરો પછી બીજા પગે કરો પછી બંને પગે કરો. ઓકે, અને જેટલું પણ ઈઝીલી થઈ શકે આ સિમ્પલ છે, એમાં પણ વધારે સ્ટ્રેચ નથી કરવાનું. અચ્છા સર, આ આસન તો ઓલમોસ્ટ બધાને ખબર હશે, બટ આની પાછળ, હા, જસ્ટ આની પાછળનું જે આપણે થોટ પ્રોસેસ કરવાનું છે એ શું છે? થોટ એ જ જે કહ્યું ને કે પવનને મુક્ત કરવાનો છે, એટલે ગેસને, પવનને, એટલે કે ભાઈ આપણા બોડીમાં ગેસ છે એને તમે મુક્ત કરવા માટે આ કરો છો. અને ગેસ એ અનનેસેસરી ગેસ છે. ઓકે, હેને, એ આવશ્યક નથી. જેમ કે ભાઈ પ્રાણવાયુ આવશ્યક છે. ઓકે, આ પેટમાં જે ગેસ ક્રિએટ થયો એ તો તમે ખાવાનું ઉલટું પુલટું ખાધું ને એમાંથી ગેસ નિર્માણ થયું, એ તો ઉલટાનું તમને તકલીફ આપશે. રાઈટ. ને, ઘણા તો ગેસ થાય તરત માથું દુખવું આવે. હા, તો એને આપણે પહેલા તો ક્રિએટ નથી કરવાનો. આપણી જીવનશૈલી એવી હોવી જોઈએ કે આ ગેસ બને જ ને, એ જો તમે સમજદારી પૂર્વક ચાવી ચાવીને ખાઓ, એને એક સમય થોડું થોડું ખાઓ, હેલ્ધી ફૂડ ખાઓ તમે, ને, અને જે મિક્સ કરીએ છે ને ખોટા મિક્સચર્સ ન કરો તો ગેસ નહીં થાય. પહેલું લક્ષ્ય એ આ કરતી વખતે જે વિચારવાનું છે કે ભાઈ હું જયારે ખાઉં છું મોઢામાં શું મૂકું છું, મારે વિચારવાનું છે સહેજ. બરાબર છે. અને ખાવાનું છે, ચાવી ચાવીને ખાવાનું છે. અને બીજો વિચાર આમાં એ છે કે જેમ આ ગેસને રિલીઝ કરીએ તો આપણને લાઇટ લાગે છે ને, હલકું લાગે છે તરત જ, તો એમ જ આપણા જીવનમાં પણ એવી જેને કે માન્યતાઓનો ગેસ છે, અમુક એવી બિલીફ સિસ્ટમ્સ આપણી છે
કે જે અનાવશ્યક છે, કે જે ખોટી છે બિલીફ સિસ્ટમ. સર, આપ જે આ પવન મુક્તાસનની વાત કરી રહ્યા છો, જે આ ક્રિયાની વાત કરી રહ્યા છો, એનું આપણે પ્રેક્ટિકલ એક વખત જોઈ કરીને બતાવીએ. હા, ચોક્કસ. અચ્છા સર, આ પવન મુક્તાસનનું જે તમે ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવ્યું, અને એ ખરેખર બધાને આવડતું જ હશે, બધાને જાણકારી હશે જ, બટ છતાંય આજે જે તમે એની સાથેનો જે લોજિક સમજાયો, આમ તો ખબર હતી કે ગેસ રિલીઝ કરવા માટે છે, કે બોડીની અંદર જે પણ ગેસ છે એને આપણે અનવોન્ટેડ ગેસ છે એને આપણે બહાર કાઢવું હોય તેના માટે લિમ્ફનું સર્ક્યુલેશન ખૂબ ઇમ્પોર્ટન્ટ. એક્ઝેક્ટલી. આજે ફરી એક વખત સમયની મર્યાદા આવી રહી છે, તો અહીંયા જ આપણે વિરામ લઈશું અને આવતા એપિસોડમાં ફરીથી આ ચર્ચાને આગળ વધારશું. ત્યાં સુધી આપની રજા લઈશ. થેન્ક યુ સો મચ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. દર્શક મિત્રો, આજે આપણે ઘણી બધી ક્રિયાઓ પ્રેક્ટિકલી કરીને જોઈ અને એની પાછળના જે પોઝિટિવ વ્યૂ છે, જે એના વિચારો છે, જે સરે આપણને એક અલગ એંગલ આપ્યો, એ રીતે આપણે ક્રિયાઓને જોઈ શકીએ જે અત્યાર સુધી આપણે હઠયોગમાં કરતા હતા યોગાસનો તરીકે, પણ હવે એને આપણે એક પોઝિટિવ આસ્પેક્ટ સાથે કરીશું તો એના વધારે ફાયદા મળશે. આપના શું વિચારો છે અમારા શો વિશે, આપ જરૂરથી અમને જણાવજો. આપ અમને વોટ્સએપ કરી શકો છો, ઈમેલ કરી શકો છો, SMS કરી શકો છો, ફોન પણ કરી શકો છો. આવતા એપિસોડમાં સાથે રહેવાનું ના ભૂલતા. ત્યાં સુધી આપની રજા લઈશ. ધન્યવાદ. મતને ઉમંગ ઉત્સાહ મહેનત હિંમતને